સુરત સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના આંશિક ખતરા સમયે પહોંચી વળવા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સહિત ગુજરાત રાજ્યને દેશભરમાં ફરી કોરોનાના કેસો અને કોરોનાના લક્ષણો ધરાવતા વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જોકે અગાઉ કોરોનાના કારણે સર્જાયેલી મહામારી વચ્ચે આરોગ્ય વિભાગ પણ નતમસ્તક થઈ જવા પામ્યું હતું, ત્યારે હવે ફરી કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ સાબદું થયું છે અને કોરોનાના વધતા કેસો પર નજર રાખી રહ્યું છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોને લઈને એક મોકડ્રીલનું આયોજન કરાયું હતું. કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને લઈ જવા માટેની મોકડ્રીલનું આયોજન કરાયું હતું. હા, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 50 બેડ એક્ટિવ મોડમાં રખાયા છે. મોકડ્રીલ ઉપર સે અપને સેન્ટ્રલ હેલ્થ મિનિસ્ટર માંડવીય સાહેબ કી તરફ સે ઇન્સ્ટ્રક્શન સે ઓર વૈસે ભી WHO કા જો હૈ આગાહી હૈ કી કોવિડ કે પેશન્ટ્સ બઢ સકતે હૈ. ઉન્હોને તીસરી વેવ કા આગાહી કર રખા હૈ, ઉસકો દેખતે હુએ હમારી પૂરી તરહ સે તૈયારી હૈ. આજ કી ડેટ મેં હમને હમારા જો સ્ટેમ સેલ બિલ્ડિંગ હૈ ઉસમે હમને પૂરી તૈયારી કર રખી હૈ ઓર 50 બેડ હમારે પૂરે તૈયાર હૈ. ઓર બાકી ઓવરઓલ કલ કો યદી ઓર પેશન્ટ્સ બઢતે હૈ તો હમ યે 900 બેડ તક બઢા સકતે હૈ. ઓવરઓલ હમારે પાસ 450 વેન્ટિલેટર્સ જો વર્કિંગ કન્ડિશન્સ મેં હૈ, ઇસલિયે હમે હમારી પૂરી તૈયારી હૈ. ડોક્ટર કી ડ્યુટી આજ કી ડેટ મેં હમારે પાસ કેવલ એક પેશન્ટ એડમિટેડ હૈ, વો ભી રૂમ એર પે ઓર સ્ટેબલ કન્ડિશન્સ મેં. ઇસલિયે આજ કી ડેટ મેં હમને પેરામેડિકલ સ્ટાફ કી ડ્યુટી રખ રખી હૈ ઓર એક ડોક્ટર ડ્યુટી પર રખ રખા હૈ. પર જિસ તરહ સે યદી કેસેસ કી બઢોતરી હોગી ઉસ તરહ સે હમ ડોક્ટર્સ કી ડ્યુટી ભી બઢાએંગે. સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવી હોય જેને લઈને ફરી ધીમી ગતિએ વધી રહેલા કોરોનાના કેસો પર આરોગ્ય વિભાગ નજર રાખી બેઠું છે અને કોરોનાના કેસો વધે ત્યાં શું કામગીરી કરવી અને દર્દીઓની સંખ્યા વધે ત્યારે શું કરવું તે અંગે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. અઝર કુરશી સાથે પ્રકાશ વાડા.